વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે સિવિલ સર્જને વાત કરી. હા કરણભાઈ, આજરોજ 17મી મેના દિવસે WHO દ્વારા વૈશ્વિક સ્તરે વર્લ્ડ હાઇપરટેન્શન ડે, એટલે કે લોહીનું ઊંચું દબાણ હું એ અંગે લોકોમાં જાગૃતતા ફેલાય અને લોકો જાણકાર થાય એ માટેનો આ દિવસ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે વિવિધ જે દિવસો નક્કી કરેલા છે એ એટલા માટે કરેલા છે કે જેથી કરીને લોકોને આરોગ્ય અંગે બાબતની ખ્યાલ આવે. જેમ કે વર્લ્ડ ડાયાબિટીસ ડે 14મી નવેમ્બરે છે, વર્લ્ડ હેલ્થ ડે 7મી એપ્રિલે ગયો વગેરે. તો એવી રીતે આજરોજ 17મી મેના વર્લ્ડ હાઇપરટેન્શન એટલે હાઈ બ્લડ પ્રેશર ડે તરીકે ઉજવવામાં આવે છે. હવે આપણે હાઇપરટેન્શન કે હાઈ બ્લડ પ્રેશર કે હાઈ બીપીની ચિંતા શા માટે કરવી જોઈએ? તો આપણે એટલા માટે કરવી જોઈએ કે આ જો બ્લડ પ્રેશર વધારે હોઉં એવું મોટાભાગના મનુષ્યોને ખબર જ નથી હોતી. એ લોકો તો મોટાભાગના એમ જ માને છે કે સાહેબ અમને કંઈ થતું નથી, અમને માથું દુખતું નથી, ચક્કર આવતા નથી, થાક નથી લાગતો, કંઈ તકલીફ જ થતી નથી, તો અમને બ્લડ પ્રેશર કઈ રીતે હોઈ શકે એવું તેઓ લોકો મોટાભાગના મનુષ્યો માનવા તૈયાર હોતા નથી. અને તેને કારણે એકાએક તેઓને સ્ટ્રોક એટલે લકવા થઈ શકે છે, કિડનીની બીમારી થઈ શકે છે, હૃદયરોગનો હુમલો આવી શકે છે, આંખમાં અંધાપો પણ આવી શકે છે. અને આમ પેરાલિસિસ, અંધાપો, હૃદયરોગનો હુમલો, કિડની ડેમેજ વગેરે જેવા જે ટાર્ગેટ ઓર્ગન ડેમેજ જે છે એકાએક થતા નથી, તેના માટે લાંબા ગાળાનું હાઈ બ્લડ પ્રેશર જવાબદાર છે. આપણે અત્યાર સુધી માનતા હતા અને વર્ષોથી આપણે માનતા આવ્યા છીએ કે વા છે એ પણ મોટી ઉંમરે થતો હોય છે, હૃદયરોગની બીમારી, ડાયાબિટીસની બીમારી એ પણ 60 કે 70 વર્ષે થાય છે, તેમ બ્લડ પ્રેશર પણ મોટી ઉંમરની વ્યક્તિઓનો થાય. મહદઅંશે શક્ય છે અને લોકો એવું માનતા હોય છે કે હાઈ બ્લડ પ્રેશર એટલે કે એનું ઇમોશનલ એટલે કે એને માનસિક ટેન્શન વધારે છે એવું માનતા હોય છે, પણ એવું બિલકુલ હોતું નથી. જેમ ઉંમર વધતી જાય એવી રીતે મનુષ્યની જે ધમનીઓ છે એ ધમનીઓ જે શુદ્ધ લોહી હૃદયમાંથી બધા અંગોને પૂરી પાડે છે એ ધમનીઓની ઇલાસ્ટિસિટી ઘટતી જાય છે, સ્થિતિસ્થાપકતા કાળક્રમે, અને જેને કારણે જેવી રીતે આંખમાં મોતિયો આવે છે, વાળ ધોળા થાય છે, ચામડીમાં કરચલી પડે છે, વૃદ્ધાવસ્થાના ડીજનરેશનના જે લક્ષણો દેખાય છે, એવી જ રીતે આપણી જે શરીરની જે લોહીની શુદ્ધ લોહી પૂરું પાડતી જે નળીઓ છે ધમનીઓ તેની દિવાલમાં આ રીતે નાની થતી જાય છે, સ્થિતિસ્થાપકતા ઘટતી જાય છે, એનો ડાયામીટર ઘટતો જાય છે, જેથી કરીને બ્લડ પ્રેશરની બીમારી થાય છે. અલબત્ત થોડે ઘણે અંશે સત્ય પણ છે કે જે લોકો ચિંતા કરતા હોય છે તેઓને ઉપરનું બ્લડ પ્રેશર વધારે હોય, સિસ્ટોલિક બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર બે પ્રકારના હોય છે, ઉપરનું એટલે કે જ્યારે હૃદયનું લેફ્ટ વેન્ટ્રિકલ ધબકારો પામે અને મહાધમનીમાં લોહી ફેંકે એને ઉપરનું એટલે કે સિસ્ટોલિક બ્લડ પ્રેશર કહે છે. જ્યારે હૃદયની વિસ્તરણની અવસ્થા છે જેને ડાયાસ્ટોલિક કહેવામાં આવે છે તે વખતે જે બ્લડ પ્રેશર નીચેનું માપવામાં આવે એને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. સામાન્ય રીતે મનુષ્યને 120 ઉપરનું અને 80 નીચેનું બ્લડ પ્રેશર ગણવામાં આવે છે. આના માટે કમિટી હોય છે જેને જોઈન્ટ નેશનલ કમિટી અત્યારે 8મી કમિટી પ્રમાણે લોકોને બ્લડ પ્રેશરનું નિદાન સારવાર જે એલ્ગોરિધમ પ્રમાણે થતું હોય છે. આપણે એમ માનીએ છીએ કે જે તાજા જન્મેલા બાળકનું બ્લડ પ્રેશર મપાય કે નહીં, ચોક્કસ મપાય. બ્લડ પ્રેશર વધવાના અમુક કારણો એવા હોય છે કે જે ટ્રીટેબલ છે એટલે કે પ્રિવેન્ટિવ છે. અમુક પ્રકારના હૃદયના રોગો, અમુક પ્રકારના કિડનીના રોગો, અમુક પ્રકારના હોર્મોન્સના રોગો, જે બધા વૈજ્ઞાનિક નામો છે જેમ કે કોએક્ટેશન ઓફ ધ એઓર્ટા, થાઇરોટોક્સિકોસિસ વગેરે જેવા, રીનલ પેરેન્કાઇમલ ડિઝીઝ, રીનલ આર્ટરીસ્ટેનોસિસ, આ બધા જે અમુક નામો એવા છે એને જો સારવાર કરવામાં આવે તો જે બ્લડ પ્રેશર એને કારણે સેકન્ડરીલી થતું હોય છે એ બ્લડ પ્રેશર મટી શકે અને દર્દી નોર્મલ કન્ડિશનમાં નોર્મલ બ્લડ પ્રેશર ધરાવે અને જે અવસ્થાને કારણે બ્લડ પ્રેશર વધતું હોય એ અવસ્થાની સારવાર થઈ શકે. પરંતુ મોટાભાગના જે 35 કે 40 વર્ષ પછી જે આપણે દર્દીઓ જોવા મળ્યા છે જેને અમે એસેન્શિયલ પ્રાઇમરી હાઇપરટેન્શન કહીએ છીએ, કે એવા દર્દીઓમાં અમે બધી તપાસ કરાવી હોય, લોહીની તપાસ, એક્સરે, કાર્ડિયોગ્રામ, હૃદયની સોનોગ્રાફી, પેટની સોનોગ્રાફી, સીટી સ્કાન, MRI વગેરે,
જે કોઈ તપાસો થતી હોય બધી તપાસ એમના નિષ્ણાત તજજ્ઞ દ્વારા કરવામાં આવે, તેમ છતાં કોઈ કારણ ન મળે અને છતાંય બ્લડ પ્રેશર દર્દીને રહેતું હોય, જેને પ્રાઇમરી અથવા એસેન્શિયલ હાઇપરટેન્શન કહેવામાં આવે છે. એટલા માટે જ આપણો સરકારશ્રીનો અભિગમ છે કે નિરામય ગુજરાતના ભાગરૂપે પણ આપણે આ બિનચેપી રોગોનું આપણે દર અઠવાડિયે સ્ક્રીનિંગ કરીએ છીએ દર્દીઓને. સબ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય સેન્ટર, CHC લેવલ અને SDH લેવલ અને ડિસ્ટ્રિક્ટ લેવલે આપણે બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવે છે અને ગ્રામ્ય કક્ષાએ પણ તપાસ કરવામાં આવે છે અને એવા દર્દીઓની સારવાર પણ શરૂ કરવામાં આવે છે અને સારવાર શરૂ કરતાં પહેલાં દર્દીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. દર્દીઓને મનોવૈજ્ઞાનિક રીતે પણ તેઓને કાઉન્સેલિંગ કરી અને કોગ્નેટિવ બિહેવિયરલ થેરાપી, ડાયટ, સોલ્ટ રિસ્ટ્રિક્શન, ઓઇલ રિસ્ટ્રિક્શન અને ડાયટ, યોગા, મેડિટેશન, જે ધર્મમાં માનતા હોય એ ધર્મના એ લોકોને પ્રાર્થના વગેરે દ્વારા મન કેમ શાંત રહે એના પર પ્રયોગો કરવામાં આવે છે. અને જો આપણે સતત બ્લડ પ્રેશર માપતા રહીએ દર 15 દિવસે, મહિને, અને એવું લાગે કે એમનું લોહીનું દબાણ ઊંચું રહે જ છે, તો પછી આવા દર્દીઓને સમજાવવામાં આવે છે કે તમને હવે ટેબ્લેટ શરૂ કરવી પડશે. મોટાભાગના દર્દીઓ એવું માનતા હોય છે કે સાહેબ અમે આ ગોળી લેશ તો કાયમ માટે ટેવ તો નહીં પડી જાય ને, પણ જ્યારે આપણા શરીરને એવા આપણી જાતને બચાવી હોય લકવામાંથી, હૃદયરોગના હુમલામાંથી કે કિડની ડેમેજ કે આંખના અંધાપામાંથી, તો જિંદગીભર કદાચ લોહીની બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટેની ગોળી લેવી પડે તો એમાં જરાય શરમાવાની જરૂર નથી. તમારા નજીકના જે ફેમિલી ડૉક્ટર છે એ ફેમિલી ડૉક્ટર પાસે આઈડિયલી તો જે સ્ફિગ્મોમેનોમીટર, જે મર્ક્યુરીવાળું સાધન છે, એ મર્ક્યુરીવાળા સાધનથી આપણે એનું દબાણ ઊંચું રહે જ છે, તો પછી આવા દર્દીઓને સમજાવવામાં આવે છે કે તમને હવે ટેબ્લેટ શરૂ કરવી પડશે. મોટાભાગના દર્દીઓ એવું માનતા હોય છે કે સાહેબ અમે આ ગોળી લેશ તો કાયમ માટે ટેવ તો નહીં પડી જાય ને, પણ જ્યારે આપણા શરીરને એવા આપણી જાતને બચાવી હોય લકવામાંથી, હૃદયરોગના હુમલામાંથી કે કિડની ડેમેજ કે આંખના અંધાપામાંથી, તો જિંદગીભર કદાચ લોહીની બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટેની ગોળી લેવી પડે તો એમાં જરાય શરમાવાની જરૂર નથી. તમારા નજીકના જે ફેમિલી ડૉક્ટર છે એ ફેમિલી ડૉક્ટર પાસે આઈડિયલી તો જે સ્ફિગ્મોમેનોમીટર, જે મર્ક્યુરીવાળું સાધન છે, એ મર્ક્યુરીવાળા સાધનથી આપણે બ્લડ પ્રેશર માપવું જોઈએ અને એ આઈડિયલ છે. આ મર્ક્યુરી બ્લડ પ્રેશર જે છે આઈડિયલ છે, તેમ છતાંય ઓમરોન અને અન્ય કંપનીના ઇલેક્ટ્રોનિક બ્લડ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ પણ આવતા હોય છે, એમનાથી પણ તમે એનું મોનિટરિંગ કરી શકો છો. આ ઉપરાંત એ જે લોકો ICCUમાં દાખલ છે કે જેઓ તે લોકો માટે NIBP એટલે કે નોન ઇન્વેઝિવ BP કફ આવે છે, તેના દ્વારા પણ સતત એ લોકોનું 24 કલાક બ્લડ પ્રેશર મેઝરમેન્ટ થતું હોય છે. આમ બ્લડ પ્રેશર એ એવું છે કે તમે એક વખત બ્લડ પ્રેશર માપનારી વ્યક્તિ એટલે કે ડૉક્ટર સાહેબ કે પેરામેડિકલ સ્ટાફ અને જે દર્દી છે એને થોડોક સમય આપવો પડે છે. દર્દીને બની શકે ત્યાં સુધી, દર્દી બેઠા હોય ત્યારે બ્લડ પ્રેશર માપવું જોઈએ, એમને રિલેક્સ કરીને માપવું જોઈએ. દર્દીને સૂતા સૂતા પણ માપી શકાય છે, ઊભા ઊભા પણ માપી શકાય છે, પણ આઈડિયલ કન્ડિશન છે દર્દી બેઠા હોય ત્યારે. એને કફ જે છે એ વ્યક્તિના વજન ઉપર પણ આધાર રાખે છે. સામાન્ય વજન હોય તો એનું સામાન્ય એનો BP કફ ચાલે છે, જ્યારે ખૂબ જ વધારે વજન હોય તો મોટું BP કફ લેવું પડે છે, અને જે બાળકો હોય તેના માટે પીડિયાટ્રિક BP કફ પણ આવતું હોય છે. જેવી રીતે અપર લિમ્બ એટલે કે હાથનું આપણે બ્લડ પ્રેશર લેતા હોઈએ છીએ, એવી રીતે પગનું પણ બ્લડ પ્રેશર લઈ શકાય છે અને તાજા જન્મેલા બાળકનું પણ બ્લડ પ્રેશર લઈ શકાય છે. હાથના અને પગના બ્લડ પ્રેશરનો રેશિયો જાણવાથી અમુક પ્રકારના રોગોની પણ આપણે ખબર પડે છે. આમ બ્લડ પ્રેશરની બીમારી એ એવી બીમારી છે કે જેમાં મનુષ્ય સ્વીકારવું પડે છે કે પોતાને બ્લડ પ્રેશરની બીમારી છે. એનાથી એમને અવગણવાનું નથી અને જે સલાહ સૂચના ડૉક્ટરો દ્વારા આપવામાં આવે છે વખતો વખત એને ખૂબ જ ગંભીરતાથી લેવી પડે છે અને યોગ્ય સમયે તેમના પોતાના જે ફેમિલી ડૉક્ટર પાસે અલગ અલગ સમયે બ્લડ પ્રેશર માપવું જોઈએ. ઘરે પણ બ્લડ પ્રેશર માપવું જોઈએ અને સવારે ઉઠીને બપોરના ભાગમાં અને સાંજના ભાગમાં બ્લડ પ્રેશરનું વેરીએશન્સ આવે છે. જ્યારે આપણે રાત્રે સૂતા હોઈએ છીએ ત્યારે આપણું બ્લડ પ્રેશર 20 મિલીમીટર કે તેથી વધારે ઘટી જતું હોય છે. આમ જેને 24 કલાક એમ્બ્યુલેટરી BP મોનિટરિંગ કહેવામાં આવે છે, તો એવું પણ મેં ICCU દ્વારા ઘણા દર્દીઓનું જેને રિફ્રેક્ટરી હાઇપરટેન્શન કહેવાય છે એવા દર્દીઓને દાખલ કરી અને BP માટે અમે એને દાખલ કરીએ છીએ અને ઘણાને 3 કે 4 પ્રકારની ગોળીઓ પણ ચાલતી હોય છે BPની કંટ્રોલ કરવાની, તોય BP કંટ્રોલ નથી આવતું.
તો એવા સમયમાં અમે દાખલ કરતા હોઈએ છીએ. આમ બ્લડ પ્રેશર એટલે કે લોહીનું ઊંચું દબાણ એ ટ્રીટેબલ એટલે કે જેની સારવાર થઈ શકે એવો રોગ છે. જે રોગને સ્વીકારતા પહેલાં તેની તપાસ કરવી પડે છે કે સેકન્ડરી કે શરીરના અન્ય જે છુપાયેલા રોગોને કારણે બ્લડ પ્રેશર થાય છે, કે પછી ખરેખર એને કોઈ પણ રોગ નથી છતાં પણ બ્લડ પ્રેશર થાય છે, તે જાણી તેમના બ્લડ પ્રેશરના નિષ્ણાત ડૉક્ટર પાસે તેમની યોગ્ય સારવાર સલાહ લેવી જોઈએ, જેથી કરી અને આવનારા દિવસોમાં એ વ્યક્તિની ક્વોલિટી ઓફ ધ લાઈફ સારી થઈ શકે અને તેઓને ભવિષ્યમાં લકવા, પક્ષઘાત, આંખની તકલીફ, હૃદયરોગનો હુમલો કે કિડનીની બીમારીઓ નિવારી શકાય તેના માટે પણ તેમનું જે બ્લડ પ્રેશર, તેમની હાઇટ, વેઇટ અને ઉંમરના જે ચાર્ટ છે એ પ્રમાણે તેમનું બ્લડ પ્રેશર, દરેક વ્યક્તિઓનું બ્લડ પ્રેશર અલગ અલગ હોઈ શકે છે અને અલગ અલગ રીતે એનું કંટ્રોલ હોઈ શકે છે, એવી રીતે ટેલર મેડ એની ટ્રીટમેન્ટ હોય છે. તો દરેક વ્યક્તિએ એ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે પોતાના જે ફેમિલી ડૉક્ટર સાહેબે જણાવ્યું છે તે પ્રમાણે કંટ્રોલ કરવા માટે તેઓની નિયમિત રીતે મુલાકાત લેવી જોઈએ. આભાર, નમસ્તે.